સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. બાબરા પંથકમાં એસટી ની સુવિધા વધારવા કરાય માંગ. બાબરા તાલુકામાં એસટીની સુવિધા પૂરી પાડવા માટે તાલુકા કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ દેથડિયાએ એસટી વિભાગના વડાને પત્ર લખી યોગ્ય રજૂઆતો કરી છે. બાબરા તાલુકામાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ મોટાભાગના ગામડાઓ એસટી સુવિધાથી વંચિત છે ત્યારે તાત્કાલિક અસરથી એસટીની સુવિધા ચાલુ થાય તેવી માંગ ઉઠવા પામી છે. બાબરા તાલુકાના જે ગામડાઓ પછાત છે ત્યાં એસટી સુવિધા માટે અવારનવાર સરપંચોથી માંડી તમામ કાર્યકરો રજૂઆત કરતા રહે છે, પણ વાહન વ્યવહાર વિભાગ નિયામક કચેરી આ પ્રશ્નો હલ કરી શકી નથી, જેથી વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં પ્રશ્નો હલ થયા નથી. આવનારા દિવસોમાં બાબરાની અંદર જો એસટી ડેપો આપવામાં આવે તો મોટાભાગના રૂટો અહીંથી શરૂ થઈ શકે એમ છે અને એને ટ્રાફિક પણ મળે એમ છે. ધીરુભાઈ વાહાણી, કોંગ્રેસ કાર્યકર. આજે આ બસોનો જે પ્રશ્ન છે એ ખરેખર નિશાળિયા પછી નાના જે વર્ગના લોકો છે એને પૂરેપૂરી મુશ્કેલી આવે છે, એથી અમે ખરેખર આ રજૂઆત જે સરકાર લગી ભૂગી અને આ બસો શરૂ થાય એવી અમારી ખાસ નમ્ર વિનંતી. કાંગત્રા રૂટની બસ પણ એક બંધ હતી, એ પણ ચાલુ કરવા રજૂઆત કરી છે અને આ રજૂઆત એસટી નિયામક અમરેલી સાહેબને, અમદાવાદ એસટી નિયામક કચેરીને પણ રજૂઆત કરી છે, અમારા ધારાસભ્ય શ્રી ગરજીભાઈ ટુંબરને પણ રજૂઆત કરી છે, દરેક પ્રેસવાળા મીડિયા અધિકારીઓને બધાને આની રજૂઆત કરી છે. વહેલી તકે બસ ચાલુ થાય એવી અમારી જરૂરિયાત છે અને પંસાર વિસ્તારમાં બસની ઘણી બાબરાથી કરિયાણાથી ખંભાળા એ બધા ઘણા વિસ્તારમાં ઘણી બસ બધી બસો બંધ છે, તે વહેલી તકે ચાલુ કરવા નમ્ર વિનંતી. રિપોર્ટર ગોરધનભાઈ દાપડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા.